સુરત પોલીસથી સતર્કતાને લઈને એક બાળકી નરાધમના હાથે પીખાતા રહી ગઈ સુરતના વેસુ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની અગિયાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થતાં અટકી ગયું ઘર પાસે મેદાનમાં રમતી બાળકીની એકલતાનો લાભ લઈ પાંત્રીસ વર્ષનો વ્યક્તિ તેને ઉઠાવી લઈ ગયો ડુમસમાં સુમસામ વિસ્તારમાં બાળકીને બદકામ કરવાના ઇરાદે લઈ ગયો પરંતુ સ્થાનિક વ્યક્તિએ પોલીસને જાણ કરતા બાળકી નરાધમના હાથે પીખાતા બચી ગઈ ચાર પાંચ દિવસ પહેલાં જ શરૂ થયેલું સુરતનું નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે એક ગુનો દાખલ થયો છે અને આ ગુનો દાખલ થતાની સાથે ડિટેક્ટ થયો છે કારણ કે આ વિસ્તારની અગિયાર વર્ષની દીકરીનું એક ઉધના વિસ્તારમાં રહેતા યુવકે અપહરણ કરી સુરતના છેવાડે આવેલા ડુમ્મસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લલચાવી ફોસલાવીને લઈ ગયો હતો અને ઝાડી ઝાખડામાં જઈ તેની સાથે દુષ્કર્મની તૈયારી કરી રહ્યો હતો જોકે ડુમ્મસ પોલીસ સ્ટેશનના પીઆઈ અંકિત સુમૈયાએ પોતાના વિસ્તારમાં રહેતા લોકો સાથે એક સંકલન અને સમન્વય કર્યો હતો લોકોને પોલીસના મિત્ર બનાવ્યા હતા કારણ કે ફરવાલાયક સ્પોટ હોવાને લઈને અહીંયા મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે ત્યારે કોઈ પણ ઘટના ઉપર શંકા જાય તો સ્થાનિક લોકોએ પોલીસનો સંપર્ક કરવો એવી જ સૂચના આપવામાં આવી હતી જોકે ફ્રેન્ડ ઓફ પોલીસનો જે નિયમ છે નિયમ પ્રમાણે ત્યાંના લોકોએ સતત પોલીસના સંપર્કમાં હતા પોલીસ પણ લોકોના સંપર્કમાં હતી જેને લઈને રમીલાબેન નામની મહિલા કે જે ત્યાં ડુમ્મસ બીચ ઉપર મકાઈ ભેળ વેચવાનું કામ કરતી હતી તેને શંકા ગઈ હતી કે યુવક યુવતીને કિશોરીને જાળીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરે તેવી શક્યતા હતી જેને લઈને તેને પોલીસને જાણ કરી અને પોલીસ પહોંચી તાત્કાલિક ઘટના સ્થળે અને યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી ત્યારે યુવકે કબૂલાત કરી હતી કે પોતે ઉધના વિસ્તારમાં રહેતો યુવક છે અને તેને સુરતના વેસુ વિસ્તારમાં રમતી બાળકીને એકલતાનો લાભ લઈ પોતે અનિચ્છનીય ઘટના એટલે કે તેની સાથે બદકામ કરવાના ઈરાદે તેનું અપહરણ કરી ડુમ્મસ લાવી તેની સાથે બદકામ કરવાની તૈયારી કરતો હતો એ દરમિયાન જ પોલીસે પકડી પાડ્યો હતો જોકે ડુમ્મસ પોલીસે તાત્કાલિક વેસુ પોલીસને જાણ કરી વેસુ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી છે એટલે કે પોલીસની સમય સૂચકતાને લઈને અગિયાર વર્ષની બાળકી નરાધમના હાથે પીખાતા રહી ગઈ છે અને નવનિર્મિત પોલીસ સ્ટેશનનો પહેલો ગુનો દાખલ થતાની સાથે જ આરોપીની ધરપકડ કરતા ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને આ સફળતા પાછળ પોલીસે લોકો સાથે કરેલો સમન્વય સૌથી મહત્ત્વનો સાબિત થયો છે कॅमरामॅन अक्षय वाढेरसाठी कीर्तेश पटेल न्यूज एटिन गुजराती सूरत. કાળી ખરતૂતના કારણે પ્રખ્યાત ડોક્ટરને પણ મોઢું છુપાવવાનો વારો આવ્યો સુરતની લાલ દરવાજા ખાતે આવેલી પરમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ચેતન પટેલ પર મહિલાએ છેડતી કર્યાનો આક્ષેપ લગાવ્યો છે હોસ્પિટલમાં કામ કરતી મહિલાને ડોક્ટર મેસેજ કરી હેરાન કરતો ડોક્ટરે શારીરિક અડપલા પણ કર્યા હોવાનો મહિલાએ આક્ષેપ લગાવ્યો છે કંટાળીને મહિલાએ પરિવારને જાણ કરતા પરિવારે પોલીસ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતો અને પરિવારના ભારે હોબાળાને લઈને હોસ્પિટલ બંધ કરવાની ફરજ પણ પડી પોલીસ અટકાયત કરે તે પહેલા જ ડોક્ટર જાતે જ જઈને પીસીઆર વેનમાં બેસી ગયો મૈદરપુરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી